એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 27 જાન્યુઆરીએ લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 1,86,000 ઉમેદવારોએ ટેટની પરીક્ષા આપી હતી. ચૂંટણીમાં આચારસંહિતાના લીધે પરિણામ જાહેર નહોતું થયું, જે હવે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર કરવા ગાંધીનગર રજૂઆત કરી હતી અને તેના પછી પરીક્ષા બોર્ડે ચૂંટણી પંચ સમક્ષ પરિણામ જાહેર કરવાની મંજૂરી માંગી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ટેટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને આચારસંહિતાના લીધે અત્યાર સુધી આ પરિણામ નહોતું જાહેર થયું. ત્યારબાદ હવે આજે આ પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે ચૂંટણી પંચને ખાસ રજૂઆત કરવામાં આવી હતી. પરીક્ષા બોર્ડે ઈસી પાસે પરિણામ જાહેર કરવા માટે મંજૂરી માંગી હતી, મંજૂરી મળી ગઈ અને આજે આ પરિણામ જાહેર થયું છે. તો શિક્ષક બનવા માટેની આ પરીક્ષા લેવાતી હોય છે. 27 જાન્યુઆરીએ લેવાયેલી ટેટની પરીક્ષાનું આજે પરિણામ આવ્યું છે. 1,86,000 ઉમેદવારોએ ટેટની પરીક્ષા આપી હતી. ચૂંટણીમાં આચારસંહિતાના લીધે પરિણામ નહોતું જાહેર થયું. સત્યાવીસમી જાન્યુઆરીએ લેવાયેલી ટાટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને 1,86,000 ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી હતી ત્યારે ચૂંટણીમાં આચારસંહિતાના લીધે આ પરિણામ નહોતું જાહેર થયું. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં પરીક્ષા લેવામાં આવી અને આજે પરિણામ જાહેર થયું છે. 27 જાન્યુઆરીએ લેવામાં આવેલી ટાટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. આચારસંહિતાના કારણે આ પરિણામ રોકી રાખવામાં આવ્યું હતું ત્યારે ચૂંટણી આયોગ પાસે જઈને માંગણી કરવામાં આવી પરિણામ જાહેર કરવા માટેની અને તેમાં પરમિશન મળતા હવે આજે પરિણામ જાહેર થયું છે.